गुड आफ्टरनून स्टूडेंट्स, अपने यूनिट नंबर 3 यस आई विल बराबर एम अपने एक्टिविटी 3 में स्टोरी जोई थी। हवे आग अपने पेज नंबर 28 એટલે કે 28 ઉપર જોઈશું। દરેક વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશની પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 28 ઓપન કરે। જો પેજ નંબર 28 પર શું આપેલું છે, કેન આઈ હેવ યુ યોર 5 મિનિટ્સ, શું હું તમારા 5 મિનિટ લઈ શકું છું, ને આધારે જણાવો કે નીચેના વાક્ય કોણ બોલી શકે। હેરી માટે એચ, જાડેજા માટે જે, રેશમા માટે આર અને શારદાબેન માટે એસ લખવાના છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સ્ટોરી ચાલે તો સ્ટોરીમાં આ વાક્ય કોણે કીધું હશે કે કોણ બોલ્યું હશે એ બેન અનમ્યુટ કરવાનું છે। મેડમ અનમ્યુટ કરવાના છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ આપવાનો રહેશે કે આ વાક્ય કોણ બોલે છે। તો પહેલું છે, હાઉ કેન યુ સે ધેટ ઇટ વિલ સેવ માય ટાઈમ, તમે કેવી રીતે કહી શકો કે તે મારો સમય બચાવશે, આવું વાક્ય કોણ બોલે છે સ્ટોરીમાં જેને આવડતી હશે ख्याति। हाउ केन यू से धेट, बराबर कौन कहसे जाडेजा, बराबर एक डायरेक्ट आंसर लखू छू विद्यार्थी मित्रों, तो आप पहला में जे लखवा बराबर आग बीजू। हेलो केम छो, आई एम मिस्टर पटेल, હું મિસ્ટર પટેલ છું, આઈ એમ અ સેલ્સમેન, બરાબર હું સેલ્સમેન છું, આવું વાક્ય કોણ બોલે છે પ્રત્યુષ, આવું વાક્ય કોણ બોલે છે મિસ્ટર પટેલ, પણ એનું નામ શું છે આખું, એનું નામ શું છે હેરી પટેલ, એટલે આપણે અહીંયા શું લખીશું એચ લખીશું। આગળ છે, અવર કંપની હેઝ મેડ ધીસ શેમ્પૂ ફોર ધ પીપલ લાઇક યુ, એટલે અમારી કંપનીએ આ શેમ્પૂ બનાવ્યું છે જે લોકોને ગમશે, આવું વાક્ય કોણ બોલે છે જય હેરી પટેલ, એટલે શું આવશે ત્રીજામાં પણ આન્સર એચ। ચોથું, આઈ એમ વેરી કેરફુલ અબાઉટ કસ્ટમર્સ હેર, બરાબર હું બહુ સાવચેત છું મારા ગ્રાહકોના વાળ પ્રત્યે, બરાબર બહુ સાવચેતી રાખ, આવું કોણ બોલે છે હા તીર્થ, તીર્થ તીર્થ આ વાક્ય કોણ બોલે છે બીજું કોઈ ખ્યાતિ, ખ્યાતિ આ વાક્ય કોણ બોલે છે રેશમા, એટલે શું આવશે આ। આગળ છે, આઈ નીડ યોર 5 મિનિટ્સ, મને તમારા 5 મિનિટની જરૂર છે, આવું વાક્ય કોણ બોલે છે મને તમારા 5 મિનિટની જરૂર છે, આરોહી કોણ બોલે છે આવું વાક્ય હેરી પટેલ, એટલે એચ। ઓકે આગળનું વાક્ય, આઈ એમ ઇન હરી, અત્યારે હું ઉતાવળમાં છું, આઈ હેવ અ ફંક્શન ઇન અ સ્કૂલ, બરાબર મારે ક્યાં જવાનું છે ફંક્શન એટલે કાર્યક્રમ, સ્કૂલના કાર્યક્રમમાં જવાનું છે, આવું કોણ બોલે છે જય મિસ મોદી, પણ એનું નામ શું છે શારદા મોદી, એટલે શું લખાશે એસ। ઓકે આગળનું સેન્ટેન્સ છે, ધ માર્કેટ પ્રાઇઝ ઇઝ ડિફરન્ટ, બરાબર એટલે બજારની કિંમત અલગ છે, આવું વાક્ય કોણ બોલે છે પ્રત્યુષ, કોણ બોલે છે આવું વાક્ય હા ઓકે એચ। આગળનું વાક્ય છે, ડોન્ટ યુ હેવ સમ કન્ડિશનર વિથ શેમ્પૂઝ, ડુ નોટ યુ હેવ સમ કન્ડિશનર વિથ શેમ્પૂ, બરાબર આવું વાક્ય કોણ બોલે છે ગોપિકા, રેશમા। આગળ છે, ઇટ ઇઝ 2-in-1, આ બંને એક આ 2-in-1 એટલે બંને વસ્તુ છે આમાં, શેમ્પૂ વિથ કન્ડિશનર, આવું વાક્ય કોણ બોલે છે શેમ્પૂ અને કન્ડિશનર બંને, આ વાક્ય કોણ બોલે છે પ્રત્યુષ, હેરી પટેલ।
અને લાસ્ટ વી વિલ મીટ સમ અધર ડે. તારા આપણે બીજા કોઈ દિવસે આપણે મળીશું, આવું કોણ કહે છે? ખ્યાતિ. બરાબર શારદાબેન, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારા આન્સર એક્ટિવિટી 3 ના થઈ ગયા. આ એક્ટિવિટી નંબર 4. જો એક્ટિવિટી નંબર 4માં શું કહ્યું છે, તમારા શિક્ષક આઈ સે રમત રમાડશે ત્યારબાદ નીચેલી આપેલી સ્થિતિઓ વાંચો અને તેવી પરિસ્થિતિમાં તમે શું પ્રતિભાવ આપશો તે કૌંસમાંથી શોધીને લખો. બરાબર શિક્ષક, બરાબર વિદ્યાર્થી મિત્રો, એ કૌંસમાં આપેલા છે. જો શ્યોર આઈ વિલ, ચોક્કસ હું કરીશ જે પણ કામ કરવાનું છે. બીજું છે થેન્ક યુ ફોર ઇન્વિટેશન, બરાબર, તમારો આભાર ઇન્વિટ આમંત્રણ માટે. નો સર, અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ પંચામૃત ડેરી. ના સર, અમારો નિર્ણય એવો છે કે અમારે ક્યાં જવું છે, પંચામૃત ડેરીએ. આઈ, ત્રીજું છે આઈ એમ સોરી વી યુઝ અનધર, એટલે મને માફ કરો હું બીજી કંઈ વસ્તુ વાપરતી હોય છે. બરાબર, સોરી બટ આઈ પ્રિફર ઓટોમિક પેન. બરાબર, એટલે માફ કરો પણ હું કઈ બીજી ઓટોમિક પેન યુઝ કરું છું. મોમ ગીવ મી સમ ટાઈમ, એટલે મમ્મી મને થોડોક ટાઈમ આપો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા નીચે ગુજરાતીમાં આપેલા છે, તમારે એના ઇંગ્લિશમાં જવાબ લખવાના છે. પાંચ આપેલા છે, બરાબર, મેં પાંચે પાંચ વાંચ્યા. હવે પહેલાં મેં એવું કહે છે કે તમારા શિક્ષક મહીસાગરના પ્રવાસનું આયોજન કરે છે, બરાબર, પરંતુ તમે અને તમારા મિત્રોએ પંચામૃત ડેરીની મુલાકાત કરવાનું નક્કી કર્યું છે, તો તમે કયું વાક્ય લખશો વિદ્યાર્થી મિત્રો? જે વિદ્યાર્થી મિત્રને ખબર પડે એ આન્સર આપે. ગોપિકા બોલો, કયું વાક્ય લખશો તમે? હા બરાબર, રાઈટ, બરાબર. હું ડાયરેક્ટ એના આન્સર જ લખું છું. તમારે ત્યાં આગળ શું લખવાનું છે? ડાયરેક્ટ આન્સર લખવાનો છે. તો અહીંયા આગળ તમે પહેલાંમાં શું આન્સર લખશો કે નો સર, નો સર અવર ડિસિઝન ઇઝ ટુ ગો ટુ પંચામૃત ડેરી. બરાબર, આ આનો ફર્સ્ટનો આન્સર છે. આ સેકન્ડમાં આવું કહેલું છે, તમારી માતા તમને દુકાનેથી કોઈક વસ્તુ ખરીદવા માટે મોકલવા ઈચ્છે છે. બરાબર, એટલે તમારા મમ્મી તમને એવું કંઈક કંઈક વસ્તુ તમારે લેવા જવાનું ઈચ્છો. તમારી મમ્મી, તમે તમારું ગૃહ કાર્ય કરી રહ્યા ત્યારે તમે તમારું હોમવર્ક કરતા હશો. તમારું ગૃહ કાર્ય 15 મિનિટમાં પૂરું થઈ જશે, એટલે તમારું હોમવર્ક 15 મિનિટમાં પૂરું થઈ જશે, તો તમે તમારા મમ્મીને શું આંકેશો, આન્સર શું આપશો? ખ્યાતિ. ઓકે, રાઈટ. Mom, give me some time. બરાબર, તમે એવું કહેશો તમારા મમ્મીને કે મમ્મી મને થોડોક સમય આ. નંબર 3 એવું છે, દુકાનદાર તમને એક પેન ખરીદવાનું કહી રહ્યો છે, તમને તે ગમતી નથી. બરાબર, માની લો કે તમે કોઈ પણ સારી કંપનીની પેન વાપરતા હોય, યુઝ કરતા હોય, કોઈ દુકાનમાં જાઓ, એ દુકાનદાર તમને એ પેન આપે તો તમે શું કહેશો? એનો આન્સર પ્રત્યુષ. ઓકે, સાચું. સોરી બટ આઈ પ્રિફર ઓટોમાર્ક પેન. ઓકે, આગળ છે વિદ્યાર્થી મિત્રો, હેરી પટેલ તમને હેપ્પી હર્બલ શેમ્પૂ વેચવા માગે છે. બરાબર, હવે માની લો કે હેરી પટેલ તમારા ઘરે આવે છે, તમને હેપ્પી હર્બલ શેમ્પૂ વેચવા માગે છે. તમે તે લેવા માગતા નથી, પરંતુ તમે એ વસ્તુ લેવા માગતા નથી, તો તમે શું કહેશો હેરી પટેલને? પણ
ख्याति બરાબર સાચું આઈ એમ સોરી એટલે મને માફ કરો વી યુઝ અનધર એટલે અમે બીજું કોઈ વસ્તુ એને વાપરીએ છીએ બરાબર લાસ્ટ છે ધ્રુવિલ તમને તેના ભાઈના લગ્નનું આમંત્રણ આપે છે તમે ત્યાં ચોક્કસ જશો બરાબર ધ્રુવિલ એટલે તમારો કોઈ મિત્ર હોય હવે એના ભાઈનું લગ્ન મેરેજ છે તો તમને ઇન્વિટેશન આપે તો તમે શું કહેશો પ્રત્યુષ બરાબર શ્યોર એટલે ચોક્કસ આઈ વિલ થેન્ક યુ ફોર ઇન્વિટેશન બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આપણને એક્ટિવિટી નંબર 4 બરાબર યુનિટના અંતે હેલ્પલાઇનમાં પણ આપેલી છે તો તમે દરેક વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 34 જુઓ પેજ નંબર 34 જુઓ દરેક વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 34 જુઓ પેજ નંબર 34 હેલ્પલાઇનમાં આપેલું છે યુનિટ 4નું જ આપેલું છે બરાબર છે તે આપણે જોઈએ પેજ નંબર 34 34 પર તમને હેલ્પલાઇનમાં પણ આપેલું છે તે આપણે જોઈશું દરેક વિદ્યાર્થી મિત્ર પેજ નંબર 34 ઓપન કરે બરાબર અહીંયા શું આપેલું છે હેલ્પલાઇનમાં વિદ્યાર્થીઓને વિવિધ વિઝિટિંગ કાર્ડ્સ અને રેપર્સ એકત્ર કરવાનું કહો જેનો ઉપયોગ તમારે પ્રોજેક્ટ દરમિયાન કરવાનો રહેશે એક્ટિવિટી 4માં આઈ સે રમતમાં બોર્ડ પર નીચેના જેવા પ્રતિભાવ લખો બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા હું પ્રતિભાવ લખું અને ગુજરાતી સમજાવતો જઈશ પહેલું છે યસ એટલે હા વાય નોટ યસ વાય નોટ એટલે હા શા માટે નહીં બરાબર બીજું છે સોરી એટલે મને માફ કરો આઈ કેન નોટ એટલે તમને કોઈ વિદ્યાર્થી મિત્રો કોઈ કામ કરવાનું કહે અને તેને તમે કરો ને તો સોરી કરો સોરી હું આ કરીશ નહીં આગળ ઓ આઈ લાઈક ઓ આઈ લાઈક ઓ આઈ લાઈક ટુ જોઈન યુ બરાબર તમારા મિત્ર કદાચ ઇનકેસ તમને એવું કહે કે તું મારી સાહેબ આવ કંઈ જવાનું હોય બહારગામ ગમે તો તમે કહો યસ આ કોઈ પણ રમત રમત કોઈ પણ વસ્તુ માટે તો તમે શું ઓ આઈ લાઈક જોઈન યુ બરાબર મને તારી સાથે કામ કરવાનું કે ગમે તે આવવાનું ગમે બરાબર એવું કહીએ આગળનું છે આઈ વિલ એન્જોય આઈ વિલ એન્જોય ઇટ બરાબર આઈ વિલ એન્જોય ઇટ એટલે હું તે આનંદ માણીશ એ કોઈ પણ વસ્તુનું હોય વિદ્યાર્થી આગળ લેટ મી થિંક લેટ મી થિંક એટલે મને વિચારવા દો આગળ છે આઈ વિલ એન્જોય ઇટ વિદ્યાર્થી મિત્રો ફરી આનું જ વાક્ય આવ્યું આઈ વિલ એન્જોય ઇટ આગળ છે ડેફિનેટલી એટલે ચોક્કસપણે બરાબર તમે તમારા વિદ્યાર્થી મિત્રો કોઈને હોય કંઈ નહીં કહેશ ચોક્કસપણે આ ડેફિનેટલી ચોક્કસ આ વસ્તુ હશે જેવું આગળ થેન્ક યુ એટલે આભાર થેન્ક યુ એટલે આભાર બરાબર વિદ્યાર્થી મિત્રો આ શબ્દ છે હવે આપણને શું કહ્યું છે નીચે આપેલું જોઈએ ત્યારબાદ તેમની નીચે જેવી પરિસ્થિતિઓ વાંચી સંભળાવો આનું વિદ્યાર્થી મિત્રો મેં તમને દરેકનું ગુજરાતી કહ્યું હવે નીચે જુઓ ત્યારબાદ તેમની નીચે જેવી પરિસ્થિતિઓ વાંચી સંભળાવો તેઓ પરિસ્થિતિને આધારે બોર્ડ પર લખેલા પ્રતિભાવ પૈકી યોગ્ય પ્રતિભાવ આપશે બરાબર વિદ્યાર્થી મિત્રો એટલે કે હું જે શબ્દ બોલીશ એ આમાંથી શેની સામે આવશે તમારે મને કહેવાનું રહેશે પહેલાં તો બધા સમજાવી દઉં પહેલું છે કેન યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક શું તમે મને મારા હોમવર્ક એટલે ગૃહ કાર્ય કરવામાં મદદ કરશો સેકન્ડ છે
લેટ્સ વોચ અ મૂવી, બરાબર, ચાલો મૂવી પિક્ચર જોવા જઈએ. થર્ડ છે વિલ યુ બી માય પાર્ટનર ઇન ધ ગેમ, શું તું મારો પાર્ટનર બનીશ રમતમાં, બરાબર, પાર્ટનર ભાગીદાર. આગળ છે હુ ઇઝ અવર એજ્યુકેશન મિનિસ્ટર, બરાબર, આપણા શિક્ષણ મંત્રી કોણ છે. લાસ્ટ છે હિયર ઇઝ યોર ન્યૂ બુક, આ રહી તમારી નવી પુસ્તક. આ વિદ્યાર્થી મિત્રો આટલા આપેલા છે અને સામે કયો શબ્દ આવશે? પહેલું છે કેન યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક, બરાબર, શું તું મને મારા ગૃહકાર્ય કરવામાં મદદ કરીશ. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી કઈ કન્ડિશન આવશે બોલો તો, જેને ખબર પડે. તમને તમારા મિત્ર એવું કહે કે તું મને મદદ કરીશ તો તમે શું કહેશો? હા, ખ્યાતિ, શું કહીશ તું? યસ, વાય નોટ, બરાબર. હા, તો તમે તો આનું શું કહેજો? યસ, વાય નોટ, હા, શા માટે નહીં, બરાબર. તો પહેલાંની સામે એનો આન્સર હું ડાયરેક્ટ લખું છું વિદ્યાર્થી મિત્રો. તો તમારે ડાયરેક્ટ એવી રીતે લખવાનું છે, અહીંયા લખવાનું છે કેન યુ હેલ્પ મી વિથ માય હોમવર્ક, બરાબર. સેકન્ડ છે લેટ્સ વોચ અ મૂવી, બરાબર. તમે કોઈ કામમાં હોય, તમારા મિત્ર તમને એવું કહેતા હોય કે ચાલ મૂવી કર જોવા જઈએ, તો તમે શું કહેશો? કેવી પરિસ્થિતિ હોય તો તમે શું કહેશો વિદ્યાર્થી મિત્રો? ગોપિકા, અથવા તો વિદ્યાર્થી મિત્રો માની લો તમારી એક્ઝામ હોય અને તમને કોઈ મિત્ર એવું કહેતા હોય ચાલ મૂવી જોવા જઈએ, તો તમે શું કહેશો એ વખતે? ભક્તિ, ભક્તિ બોલતો. ભક્તિ, બરાબર. સોરી, એટલે મને માફ કર, હું તારી સાથે મૂવી જોવા નહીં આવું. તો અહીંયા લેટ્સ આપણે શું લખીશું? લેટ્સ વોચ અ મૂવી, મૂવી, બરાબર. આગળ ત્રીજું વાક્ય છે વિલ યુ બી માય પાર્ટનર ઇન ધ ગેમ, બરાબર. તમે તમારા મિત્રને પૂછો કે શું તું મારી રમતમાં મારી પાર્ટનર બનીશ, તો એનો પ્રતિસાદ કેવો હશે? પ્રત્યુષ, શું આવશે? ડેફિનેટલી, સાચું, બરાબર, ડેફિનેટલી, ચોક્કસ. તમે તમારા મિત્રોને કહો ને કે હા હું તારા પાર્ટનર બનીશ, તો અહીંયા શું લખશો તમે? વિલ યુ બી માય પાર્ટનર ઇન ધ ગેમ, બરાબર. આગળ છે હુ ઇઝ અવર એજ્યુકેશન મિનિસ્ટર, આપણા એજ્યુકેશન મિનિસ્ટર શું છે? વિદ્યાર્થી મિત્રો એવું માની લો કે તમને ખબર નથી, તો તમે શું કહેશો? કે મને તમને થોડું ઘણું વાંચેલું હોય કે આપણા, બરાબર, શિક્ષણ મંત્રી આ છે, તો તમે શું કહેશો? થોડુંક વાર વિચારશો તો શું કહેશો તમે બોલો? મને થોડોક વિચારવાનો ટાઈમ આપશો એવું કહેશો ને? તો શું છે? લેટ મી થિંક. તો એને શું લખશો? હુ ઇઝ અવર એજ્યુકેશન મિનિસ્ટર, પાછળ ક્વેશ્ચન. લાસ્ટ છે હિયર ઇઝ યોર ન્યૂ બુક, અહીં તમારી નવી પુસ્તક છે. બરાબર, માની લો તમારી પુસ્તક તમે ગમે ત્યાં મૂકી દીધી છે અને કોઈ તમને તમારી પુસ્તક બતાવે, તો તમે શું કહેશો એને? પ્રત્યુષ, થેન્ક યુ, બરાબર. તો અહીંયા તમે શું લખશો? હિયર ઇઝ યોર ન્યૂ બુક. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે બાકી રહ્યા ને, કયા કયા? આઈ વિલ એન્જોય ઇટ, એ બેનું તો એક જ વાક્ય બનશે, અને ઓ આઈ વિલ લાઈક ટુ જોઈન યુ. હવે વિદ્યાર્થી મિત્રો
અહીં આગળ આઈ વિલ જોઈન યુ અહીં આગળ પણ આવી શકે. જો વિલ યુ બી માય પાર્ટનર ઇન ધ ગેમ, તમે તમારે તો આ ડેફિનેટલી ચોક્કસપણે પણ કહી શકો ને એવું પણ કહી શકો ને, ઓ આઈ લાઈક ટુ જોઈન યુ. હા, મને તમારો મિત્ર તમને એવું પણ પ્રતિસાદ આપી શકે ને કે હા મને તારી સાથે શું જોઈન કરવાનું ગમશે, એવું કહે છે ને, બરાબર. તો આ વસ્તુ અહીં ક્યાં આગળ અહીંયા પણ આવી શકે અને આઈ વિલ એન્જોય ઇટ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે ત્રણ વાક્ય તમારે જાતે બનાવવાના રહેશે જે તમારે હોમવર્કમાં છે. કયા કયા? તો ત્રીજું, ચોથું અને છઠ્ઠું. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ટિવિટી નંબર 4 પૂરી થાય છે. હવે એક્ટિવિટી નંબર 5, બરાબર. એક્ટિવિટી નંબર 5 એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જે પણ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકે. એક્ટિવિટી નંબર 5 અહીંયા વિદ્યાર્થી મિત્રો 3, 4 અને 6 એ તમારે હોમવર્કમાં લખવાના છે. આમાં તો આ બેના તો સરખા જ થાય છે, બરાબર. આઈ વિલ એન્જોય ઇટમાં પણ આવી શકે વિદ્યાર્થી મિત્રો, અને આઈ લાઈક ઇટ, બરાબર, એ પણ પ્રતિસાદ તમે આપી શકો. થઈ ગયું. બંધ કરી.